खास कर लॉकडाउन चौथा तबक्का महत्तम छूटछाटो आपीने वहीवटी तंत्र ने गतिशील बनाव्यो छे त्यारे कच्छ में एसटी बस सेवा नो आज विधिवत रीते प्रारंभ थयो हतो। विभागीय नियामक द्वारा पत्रकारों साथ ની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે પ્રાયોગિક ધોરણે 53 રૂટ ઉપર 53 બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લામાં ખાસ કરીને નલિયાને બાદ કરતા તમામ તાલુકા મથક ઉપર એસટી બસ સેવા આજે શરૂ કરી દેવામાં આવી છે। માત્ર નલિયાનો રૂટ હાલ તૂટતો ત્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ હોવાને કારણે બંધ રાખવામાં આવ્યો છે। ત્યારે અધર જિલ્લામાં માત્ર એકમાત્ર રાજકોટમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે। રાજકોટ કચ્છમાંથી રાજકોટમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી છે અને રાજકોટથી કચ્છમાં પણ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે। તમને વિસ્તૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે તમામ બસોને ધોઈને સેનેટાઇઝ કરવામાં આવી છે, મુસાફરોનું થર્મલ ચેકિંગ અને સાથે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની તાકીદ પણ કરવામાં આવી છે। સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પૂરેપૂરું પાલન થાય એટલે માત્ર એક જ બસમાં 32 મુસાફરોને બેસવાની પરવાનગી આપવામાં આવી છે અને 32 લોકો જ મુસાફરી કરી શકશે, એનાથી વધારે મુસાફરી નહીં કરી શકે। સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ઉતારું પાલન કરવું પડશે, તેમને માસ્ક પહેરવું સંપૂર્ણપણે ફરજિયાત છે। માસ્ક વગરના ઉતારુને બસમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને ઉતારું પોતાની જર્ની કરતા પહેલા તેમનું થર્મલ ચેકિંગ કરવામાં આવશે। થર્મલ ચેકિંગમાં સંતોષકારક જણાશે તો જ તેમને બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે। ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધી તમામ બસોને સેનેટાઇઝ કરી નાખવામાં આવ્યા છે, સંપૂર્ણ ચોખ્ખી કરી નાખવામાં આવી છે અને હાલ તાલુકા મથકે પરિવહન સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે। બસો દોડતી થઈ ગઈ છે પરંતુ કોઈ સંક્રમણ ન થાય તેને ધ્યાને લઈને માત્ર 32 ઉતારુઓને જ એક બસમાં બેસવા માટેની પરવાનગી આપવામાં આવી છે અને માસ્ક પહેરવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આમ આજથી 3 લોકડાઉન સુધી સંપૂર્ણપણે એસટી પરિવહન બંધ રહ્યું હતું। તેના પરિણામે આજે ધમધમતા થયા છે, ઉતારુઓ હોશે પોતાના તાલુકા મથક ઉપર જવા લાગ્યા છે, લોકોના ચહેરા ઉપર એક ખુશીની લકીર જોવા મળી છે। એસટીના કર્મચારીઓ અધિકારીઓ પણ લાંબા સમયથી શાંત બેઠા હતા ત્યારે આજે તેમના મોઢા ઉપર પણ એક ચહેરા ઉપર લકીર જોવા મળી છે અને તેઓ પણ ખુશખુશાલ છે અને આમ આજે એસટી સેવા ધમધમતી થઈ હોવાનું વિભાગીય નિયામકે માહિતી આપતા જણાવ્યું હતું। હાલ લોકડાઉન 4માં કચ્છ વિભાગ દ્વારા નિયમિત રીતે સંચાલન શરૂ કરેલ છે, જેની અંદર પ્રાયોગિક ધોરણે હાલ કચ્છના ડિસ્ટ્રિક્ટ લેવલથી તાલુકા પ્રદેશ સુધીના તમામ તાલુકા માટે બસ સેવા કરેલ છે અને ફક્ત નલિયા માટે અત્યારે ત્યાં પ્રવેશબંધી હોવાના કારણે નલિયા એક એવો તાલુકો છે કે જેમાં હાલ બસ શરૂ થયેલ નથી અને સાવચેતીના પગલારૂપે અમે ડેપોમાં જેવા મુસાફરો પ્રવેશે છે ત્યાં જ અમે એક થર્મલ સ્ક્રીનિંગ માટે ગન રાખેલ છે, ત્યાં જ સેનેટાઇઝ હાથ કરવા માટે સેનેટાઇઝર રાખેલ છે, તેમજ જે વ્યક્તિઓએ માસ્ક પહેરેલ હોય તેવા જ વ્યક્તિઓને બસ સ્ટેશનમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે। સાથોસાથ અમે અમારા બસ સ્ટેશન અને વર્કશોપને ટોટલી સેનેટાઇઝ કર્યા છે, સાથોસાથ અમે અમારી તમામ બસોને પણ સેનેટાઇઝ કરી છે।